नमस्कार। ओम कम्युनिकेशन आयोजित कवि निबंधकार भाग्यश झाना 65वां जन्मदिन प्रसंगे शब्दज्योति शीर्षक हेठ साहित्य सफर कार्यक्रम आयोजन करवामां आव्युं छे। आप सौनुं स्वागत छे। आ प्रसंगे झा साहेब अने झा साहेबना समग्र परिवार जहाँ परिवार अमे आनंद लागणी अनुभवीए छे ने एमनुं पण स्वागत करीए छे। कार्यक्रम विधिवत शुरू करीए ए पहेला हमणां ज देशमां जे घटना बनी तो ए घटना प्रत्ये आपणे संवेदना बधा अनुभवीए छीए, परंतु आ शुभ कार्यक्रम छे छतां पण आपणे अमुक क्षणों पूरती आपणे मौन राखीने आपणे श्रद्धांजलि अर्पीशुं। तो आप सौने नम्र विनंती के आप आपना स्थळ उपर अमुक क्षणों सुधी आपणे संवेदना व्यक्त करीए। શાંતિ શાંતિ શાંતિ। આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન છેલ્લા 6 વર્ષથી આપણી ભાષાના ગુજરાતી ભાષાના દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરે છે અને ગત જુલાઈ માસ 2018થી દર મહિને આપણી ભાષાના એક હયાત સાહિત્યકારના જન્મદિન નિમિત્તે જન્મદિનની ઉજવણી નક્કી કરી છે। आ જન્મદિનની ઉજવણી કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે સર્જક પોતે પોતાના જીવન કવન વિશે વક્તવ્ય આપે, જે આવનારા ભવિષ્યમાં આવનારી પેઢીને એક સચોટ વાત સર્જક વિશેની મળી શકે અને સર્જક વિશે જે કોઈને જાણવાની ઈચ્છા હોય તે યુટ્યુબના માધ્યમથી આપણી જે સાહિત્ય વિમર્શ કરીને ચેનલ છે, જેમાં અત્યાર સુધીના તમામ કાર્યક્રમો એના પર ઉપલબ્ધ છે, તે માધ્યમથી પણ ભાષાના કોઈપણ રસિકજન એ સચોટ માહિતી મેળવી શકે। અને બીજું ખાસ એ કે દરેક સર્જકનો પરિવાર હોય, આ પ્રસંગ પણ પરિવાર પૂરતો જ હોય છે, પણ એક કલાના સર્જક તરીકે સર્જકનો પરિવાર એના કરતાં પણ ઘણો મોટો હોય છે। એટલા માટે એ પરિવાર સિવાયના જે બીજા પરિવારજનો આપણે છે સૌ, એ રૂબરૂ શુભેચ્છા આપી શકે એ માટે પણ આ કાર્યક્રમનું આયોજન છે। તો આજે આપણી વચ્ચે ભાગ્યશ ઝા સાહેબને વિનંતી કરું કે આપ મંચ ઉપર આવો અને આપણે સૌ એમને જ્યાં સુધી ના બેસે ત્યાં સુધી તાળીથી એમને વધાવીશું। આભાર, આપ સૌનો આભાર। સર્જકને રૂબરૂ શુભેચ્છા જે કોઈ વ્યક્તિએ આપવી હોય તો અહીંયા રૂબરૂ આવીને શુભેચ્છા આપી શકે છે। કોમ્યુનિકેશન વતી સર્જકનું અભિવાદન કરવા માટે હું મોહનભાઈ પરમારને વિનંતી કરું કે આપ આવો અને પુસ્તકથી સર્જકનું સન્માન કરો। હું અશોકભાઈ દવેને વિનંતી કરું કે આપ આવો અને સર્જકનું સ્મૃતિ ચિહ્નથી સ્વાગત કરો। આભાર મોહનભાઈ, આભાર અશોકભાઈ। હવે સર્જક પોતાના જીવન કવન વિશે વક્તવ્ય આપે એ પહેલાં સર્જકના સર્જન
જે છે ગદ્ય અને પદ્યમાં જે એમનું કરેલું છે, આપણે આમંત્રણ કાર્ડ જોવું હશે અથવા બહાર પણ ઉપલબ્ધ છે, એ આમંત્રણ કાર્ડની પાછળ સર્જકના સર્જનની માહિતી છે. અને એ જે સર્જન જે પુસ્તકો છે, જે ગ્રંથો, એ નવ ભારત સાહિત્ય મંદિર દ્વારા અહીંયા બહાર પણ ઉપલબ્ધ છે અને એ 10% વળતરથી આપણે મળશે, તો એનો પણ આપ લાભ અચૂક લેજો. તો સર્જકે જે સર્જન કર્યું ગદ્ય અને પદ્યમાં એના અમુક અંશોનું એ સૌ પ્રથમ પઠન થશે, ત્યારબાદ સર્જક પોતે પોતાના જીવનકવન વિશે વક્તવ્ય આપશે. સૌ પ્રથમ પ્રાર્થના જ્યાં અહીંયા આવશે, સૌ પ્રથમ મેહુલ દેવકલા અહીંયા આવશે અને એ સર્જકના ગદ્ય ખંડોનું પઠન કરશે. મેહુલ દેવકલા પોતે કવિ છે અને ગુજરાતી ફિલ્મના ક્રિટિક તરીકે પણ ખૂબ જાણીતા છે અને અવારનવાર અમુક સામાયિક અને અખબારમાં પણ તેઓ લખતા રહે છે. એ સૌ પ્રથમ આવશે અને ગદ્ય ખંડોનું પઠન કરશે. ત્યારબાદ કવિયત્રી પ્રાર્થના ઝા આવશે અને તે સર્જકની અમુક કવિતાઓનો પાઠ કરશે. ત્યારબાદ આપણે સર્જકને વિનંતી કરીશું અને વક્તવ્યનો આરંભ કરીશું. મેહુલ દેવકલા અને પ્રાર્થના ઝા જે બંને ગદ્ય અને પદ્યનું જે વાંચન કરે એ બંને વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં. તો હું આમંત્રણ આપું છું મેહુલ દેવકલાને, આપ આવો અને આપના જે કંઈ અંશોનો પાઠ કરવાનો હોય તે પાઠ કરો. મેહુલ દેવકલા. મનીષભાઈ આભાર તમારો, અને આપણા આજના આ કાર્યક્રમના ઉત્સવ મૂર્તિ ભાગીશ ઝા સાહેબને આપણા સર્વ વતી મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હવે ભાગીશ ઝા સાહેબના વિષે વાત કરવી હોય એટલે એમના એટલા બધા આયામો છે એક વ્યક્તિત્વ તરીકે, કે એની અંદરથી પછી એના પર બોલવા જઈએ તો આખો દિવસ જાય. એટલે એની અંદર જે સાહિત્યમાં એમનું જે પ્રદાન છે અને એમાં પણ ગુજરાતી ગદ્યમાં એટલે ગુજરાતી પ્રોઝ, તો તમે સૌ જાણતા હશો તેમ અજયભાઈ આપણી વચ્ચે છે, નવ ગુજરાત સમયમાં એમની કોલમ સમયનો પગરવ જે આવે છે તેની અંદર જે તમે નિબંધ જોશો તો એ નિબંધોના થ્રુ એક અલગ જ એનું નિબંધનું પોત બની રહ્યું છે, બહુ જ સાયલન્ટલી જો તમે ઝીણું વાંચો તો ખ્યાલ આવે એનો. એટલે આપણે ગાંધી યુગમાં અને પછી પણ કાકા કાલેલકરના નિબંધો હોય ને પછી છેલ્લે સુરેશ જોશી, તો સુરેશ જોશી એ ભાષા જોડે પ્રયોગો કર્યા હતા અને એના પછી નિબંધમાં જો કોઈ પ્રયોગ થઈ રહ્યા હોય તો એ ભાગ્યશ ઝા સાહેબ કરી રહ્યા છે. અને એ ફક્ત મિત્રભાવે કે આ કાર્યક્રમના રૂપે નહીં, હું એના દાખલા આપીશ અને એ કઈ રીતે ભાષાનું પોત બદલી રહ્યા છે એની થોડીક વાત 5-10 મિનિટમાં મૂકીશ. તો જ્યારે ભાષાની આપણે વાત કરીએ તો ગદ્ય કઈ રીતે આપણા જે તે યુગના ગદ્યકાર કે નિબંધકાર એ કઈ રીતના મેજર સર્જક બનતા હોય છે, તો એની અંદર ઝા સાહેબનું આપણે જોઈએ તો સમયનો પગરવ ભલે આમ છાપામાં આવે છે પણ ધારો કે કોઈક એક સાહિત્યના માતબર મેગેઝિનમાં આવતી હોય અને એનું એક પુસ્તક રૂપે સંપાદન થયું હોય તો એને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળે એ લેવલનું એની અંદર કામ થયેલું છે. અને જે તે સર્જક હોય જે ગદ્યકાર એ નિબંધકાર, એમને આ યુગના હું નિબંધકાર એટલે કહેવા માગું છું કારણ કે એ ભાષાને કઈ રીતે બદલી રહ્યા છે. તો એક તો તમે જોશો તો નિબંધોમાં લલિત નિબંધો આવ્યા પછી એ જ રૂટિનમાં અત્યારે પણ એવા નિબંધો લખાઈ રહ્યા છે, પણ અત્યારે ઝા સાહેબના તમે નિબંધ જોશો તો હું થોડા એનું પઠન પણ કરીશ. તો એનું જે કન્ટેન્ટ છે જે એની અંદર એ કન્ટેમ્પરરી સોસાયટીનું જે રિફ્લેક્ટ કરે છે, એટલે જે તે સમયનું સાહિત્ય હોય એ જે તે સમયની સમસ્યાઓ કે એની આબોહવા એ એની અંદર ઝીલાવી જોઈએ, તો એ ભાગ્યશ ઝા સાહેબના ગદ્યમાં ઝીલાય છે. અને સાથે સાથે એક નવી ભાષાનું એ સર્જન કરી રહ્યા છે, તો એ ભાષા કઈ રીતે સર્જી રહ્યા છે એના થોડા ઉદાહરણો આપણે હું એનું પઠન કરું. અને આજે એમનો જન્મદિવસ છે તો એક જન્મદિવસ પર એમણે એક નિબંધ લખ્યો હતો થોડા વખત લગભગ એ જન્મદિવસ એમણે કદાચ મુન્નારમાં ઉજવ્યો હતો. એ વખતે એક નિબંધ એમનો છે મુન્નારમાં મનનો મનવાર. હવે એના જે
એની શરૂઆત છે કે દરેક જન્મદિવસની એક સુગંધ હોય છે, એક લય પણ હોય છે, પણ ટેકનોલોજીએ આમાં એક નવો રંગ પૂરી આપ્યો છે. જે મિત્રો મળ્યા નથી અથવા મળી શક્યા નથી એમના સંદેશાઓનો એક કોથળો લઈને ટપાલીની જેમ ફોન બેઠો છે. એટલે આ ભાષાનો ચેન્જ આવી રહ્યો છે. એટલે કોઈ લલિત નિબંધકાર આ ભાષા પ્રયોગ કરતો જ નથી, ઇવન દો ઇટ ઇઝ અ રિયાલિટી, એ રિફ્લેક્ટ થતું નથી જે થવું જોઈએ જે તે સમયના સાહિત્યની અંદર. આગળ એક એક કરીને આપે છે એ ચહેરાઓની યાદ અને એમની સાથે ગાળેલી ક્ષણોની ઝીણી મીણબત્તી સળગ્યા કરે છે. જન્મદિવસ જેટલો શુભેચ્છાઓનો દિવસ છે એટલો જ સ્મરણોત્સવ છે. 60 ફેબ્રુઆરીનો ટોપલો ઉંચકીને, હવે આજે તો 65 ફેબ્રુઆરીઓ, એટલે 65 ફેબ્રુઆરીઓનો ટોપલો ઉંચકીને ઉભેલા એક ઉપસૂર્યને લઈને હું નીકળી પડ્યો છું દૂર દક્ષિણના જંગલોમાં, મુન્નારમાં મનની મશાલ અને અંદરનું અંધારું લઈને પર્વતો પર, પર્વતોની પેલે પાર. પહેલા જન્મદિવસની એક સુગંધ હતી તે નાકમાં સાચવી રાખી છે. માનો ઘેરો અવાજ, નારદીપુર જેવા ગામના એ ઓરડાના અંધારામાં હવાની દોડાદોડ, નમઃ શિવાય બોલતા દાદીનું અવિચળ મૌન, પિતાજીની ભસ્માંકિત વાણી અને એ શેરીની સવારની ચહલપહલમાંથી ચાખેલી અને પછી શીખેલી ભાષા. એટલે એ શીખેલી ભાષા અને એના પોત હવે કઈ રીતે બદલાઈ રહ્યા છે એમના ગદ્યમાં. હવે જ્યારે આપણે સાહિત્યકારની વાત કરતા હોઈએ છીએ ત્યારે એક આજકાલના લેખકોને મળીએ તો પણ એક વાત હોય કે લખે છે બધા પણ વાંચન નથી કરી રહ્યા. તો એ વખતે જા સાહેબ જોડે જ્યારે વાર્તાલાપ થતો હોય ફોન પર કે રૂબરૂમાં, તો તમે જુઓ એવું એમની ઘરે તમે જાઓ તો અત્યારે તો એવું છે કે, અને એક બીજી એક એક વ્યક્તિત્વનું એમને એક શબ્દમાં આપણે મૂકવું હોય તો અત્યારે આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યારે પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ, એક પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલની સ્કેરસિટી છે. એટલે પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે એવા વ્યક્તિ જે તે સમયને એના બધા પરિમાણો સાથે ઝીલતા હોય. તો એક જમાનામાં કનૈયાલાલ મુનશી હતા કે ઉમાશંકર જોશી હતા, તો એ ખાલી સાહિત્ય નહીં, સાહિત્યની બહાર પણ એમનું બધું પ્રદાન હતું. કે મુનશીનું પ્રદાન આપણે સૌ જાણીએ છીએ સંવિધાન, કે પછી એ યુપીના ગવર્નર હતા, કે તો એના પછી હવે અત્યારના સમયમાં કોઈ એવા આપણને એવા મેજર સાહિત્યકાર દેખાઈ નથી રહ્યા. અને હું હમણાં જ લગભગ ગયા મહિને કલકત્તા જઈને આવ્યો ત્યારે એક વાત જા સાહેબ કે સયાજી લિટરેચર ફેસ્ટિવલમાં લોર્ડ ભીખુ પારેખનું હતું વક્તવ્ય અને પછી મારું વક્તવ્ય હતું, તો ભીખુ પારેખ સાહેબ સ્ટેજ પરથી ઉતર્યા એટલે આમર્ત્ય સેન ને એમના ત્યાં જ હું રોકાવાનો હતો કલકત્તા. એટલે એમણે એવું કીધું કે તમે એમને મળવા જઈ રહ્યા છો તો એમને મારી યાદ આપજો અને એમની તબિયત વિશે એમણે 5-1 મિનિટ પૂછ્યું. પણ હવે હું જ્યારે પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલની વાત કરું છું ત્યારે એટલા માટે આ દાખલો આપું છું કે આમર્ત્ય સેને એક પુસ્તક લખ્યું હતું આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન, બહુ જ પ્રખ્યાત એમનું વિશ્વભરમાં જાણીતું પુસ્તક છે. હવે બંને જ એકદમ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ઇકોનોમિસ્ટ છે, ભીખુ પારેખ સાહેબ અને આમર્ત્ય સેન. તો ભીખુ પારેખ સાહેબને એની જોડે એમને મતભેદ હતા આ પુસ્તકના એના પર, એટલે એમણે ડિબેટિંગ ઇન્ડિયા, અજયભાઈ જે પુસ્તકનું નામ લીધું ડિબેટિંગ ઇન્ડિયા. એટલે જુઓ આ ધીસ ઇઝ ધ વે પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ્સ ઇન્ટરેક્ટ ઓન અ પબ્લિક પ્લેટફોર્મ. એટલે હવે આના જ વાતને આગળ વધારીએ તો શેલ્ડન પોલોક બહુ મોટા ઇન્ડોલોજીસ્ટ છે સંસ્કૃતના અને અમેરિકાના છે, છતાં આપણી ગવર્મેન્ટે એમને પદ્મશ્રી આપેલો છે. તો શેલ્ડન પોલોકે સંસ્કૃત પર એક પુસ્તક લખ્યું છે ધ લેંગ્વેજ ઓફ ગોડ ઇન ધ વર્લ્ડ ઓફ મેન. તો એ પુસ્તકની અંદર સંસ્કૃતની આખી પરંપરા 3-4 હજાર વર્ષની, તો એના પર એમણે લખ્યું છે. તો હવે એની અંદર જે ભાગ્યેશ ઝા સાહેબને જે એના વિશે છે, તો એના વિશે એ હવે અમેરિકાની યુનિવર્સિટીમાં ત્યાંના વિદ્વાનો જોડે એક આખો નવો ડિસ્કોર્સ તૈયાર કરી રહ્યા છે જે થોડા વખતમાં કદાચ આપણી સામે આવશે 2-1 વર્ષ. એટલે આ પણ એક આયામ છે જા સાહેબનું. એટલે પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ ખાલી સાહિત્યમાં નહીં, બહાર પણ. અને હું તો વડોદરાથી આવું છું એટલે સાહેબ તો વડોદરામાં કલેક્ટર હતા અને વડોદરાએ કોઈ પણ કલેક્ટરને આટલો બધો પ્રેમ નથી આપ્યો જેટલો જા સાહેબને મળ્યો છે. અને એમનો વિદાય સમારંભ તો 50-60 વિદાય સમારંભો થયા હતા વડોદરામાં, જે એક ઇતિહાસ છે. એમ હવે બીજા એક થોડા ઉદાહરણો આપણે એમના ગદ્યના, અને તમે એ જે નિબંધો છે સમયનો પગરવની અંદર
એના તમે ટાઇટલ્સ પણ વાંચશો ને તો તમને ખ્યાલ આવશે કે ઉનાળાની કવિતા એક ઝેરોક્સાયેલું ઝોકું અને શાંતિની પરબ. એટલે આ જે ભાષાની અંદર જે બદલવાની વાત છે, ઝેરોક્સાયેલું ઝોકું, એટલે આ બધા શબ્દો, ન્યુયોર્ક આવેલું અવકાશ, એટલે આ બધા સાહેબ પ્રયોગો કર્યા કરે છે ભાષા જોડે. અને રણરેતની શાશ્વત સાથે જુગલબંધી, આ હું જસ્ટ ટાઇટલ્સ વાંચી રહ્યો છું, એ આખા ટાઇટલ્સ ભેગા મૂકે તો કવિતા થઈ જાય એમ. લીમડાની તબિયત બગડી છે, એક પવનની લહેરખી, ઓગસ્ટનું મેઘધનુષ્ય અને વૈશ્વિક શબ્દાનુભૂતિ. હવે સાહેબે જે સમયના પગરવમાં જે લેખો છે એની અંદર તો અલગ અલગ ઘણા વિષયો અને કન્ટેમ્પરરી સબ્જેક્ટ્સને આવરી લીધા છે. હમણાં રિસન્ટલી એમણે કપ રકાબી પર લખ્યું હતું, સાહેબે કીધું કે એમના દીકરીને એવું હતું કે આ તમે આવા સબ્જેક્ટ પર કેમ લખો છો, પણ તમે જો હવે કપ રકાબી એ તમારે વાંચવા જેવો નિબંધ છે. કપ રકાબી જેવી એક વસ્તુને એક ગદ્યકાર કેવા નવા એના અર્થો સાથે મૂકી આપે છે અને એ પ્રયોગો જોવા જેવા છે. તો સાથે અષાઢના એ પ્રારંભે, પછી ઘણી બધી ઋતુઓ અને ઉત્સવો પર એ ગદ્યમાં કામ થયેલું છે એની અંદર. તો હવે ઉનાળાની અંદર એક નિબંધ, તો એનો એક નાનકડો ભાગ. અને પછી જેવું કપ્રકાબીની વાત કરી તો એવું એર કન્ડિશનર. હવે એર કન્ડિશનર પર કોઈ ગુજરાતી નિબંધકાર લલિત નિબંધમાં આ શબ્દ વાપરે એ પણ કદાચ ના હોય, પણ એના પર એમણે લખ્યું છે, દિવાલે ઉગ્યો પીપળો એર કન્ડિશનર. એને ત્યાં પછી એની અંદર તમે ભાષા જોવાની, આ બધાની સામે એર કન્ડિશનર સાવ નજીકના મિત્ર જેવું, ભોળું એનું હાસ્ય, રિમોટમાં હાથ રૂમાલમાં અત્તરના ટીપા પડ્યા હોય એવા સુંદર બટન. એર કન્ડિશનરની આંખોમાંથી જ શોધવાના હોય છે વહેલી સવારે ભાગી ગયેલા સપનાઓનો પગરવ. એર કન્ડિશનર, મારી દિવાલે ઉગેલો પારસ પીપળો, મારો પૂર્વજ અને મારો વિસામો. એટલે આ રીતે ગદ્યનું સર્જન થઈ રહ્યું છે. અને અત્યારે એવું છે કે એટલે આ ગદ્ય પર બોલવાનું મેં એટલે નક્કી કર્યું કે આજે છાપાની અંદર કોલમ છે સમયનો પગરવ, પણ એના પર આજના સાહિત્યકારોએ, આજના ચિંતકોએ, આજના વિવેચકોએ એ વાંચવા જેવું છે અને એના વિશે લખવા જેવું છે. અને સાહેબના તો પદ્ય વિશે તો વાત થશે જ, પણ જે સાહિત્યની અંદર જે એમનું પ્રદાન છે એના પર તો આખા દિવસનો સેમિનાર થાય. એટલે મનીષભાઈ ક્યારેક સેમિનાર ગોઠવો તો બધી વાત કરી શકાય એમ એની અંદર. અને બીજો એક નિબંધ કે રણ રેતની શાશ્વત સાથેની જુગલબંધી, એટલે એ સાહેબ કચ્છના પ્રવાસે હશે ત્યારે જે રણરેતનું જે હતું એના પર એક નિબંધ છે. તો ખરું છે આ તારામંડળ, આમ તારામંડળ એટલું મન બોલે એટલે પાછલી દિવાળી જાગી ઉઠે છે. બાળપણમાં તારામંડળમાં સળગાવેલા લંબાવેલા હાથ જેવો એ બે તારા વચ્ચેનો ભૂખરો અજવાસ આવી ઊભો રહે બાજુમાં. તારામંડળ કેવું નાનું, હાથવગું અને ગંમત દેનારું. આજે સામે દેખાતું તારામંડળ પણ મારા બાળપણનું તાળું ખોલવા બેસશે તો તે તો કલ્પના પણ ન હતી. એટલે આ રીતનું જે આકાશનું તારામંડળ જોઈને એ કનેક્ટ થાય છે આખું દિવાળીના તારામંડળ જોડે. પછી ઉનાળા પર સાહેબ લખે છે કે આવામાં આવેલો ઉનાળો આકરો લાગે છે, તડકાનું માવઠું ચિંતા જગાવે છે, તડકાનું માવઠું ચિંતા જગાવે છે. પરીક્ષા આપવા માટે પરી જેવી તરુણીઓ આખી રાત જાગે છે. તારાઓ સાથે વાત કરવાની ઉંમરે આવી વ્યસ્ત થયેલી સખીઓને જોઈને તારાઓ આકાશમાં સહેજ વધુ એકલતા અનુભવે છે. ગાયો શહેરના વૃક્ષો નીચે બેઠી છે, જાણે શહેરની આખી બારાખડીનો છાયો શોધવા નીકળી છે. અને બજેટની ચર્ચાઓના, એટલે હવે માર્ચમાં આવશે એટલે બજેટની ચર્ચાઓના શબ્દો ક્યારનાએ માર્ચને ઓળંગવા નગરના ચાર રસ્તે ઊભા છે. લગ્નગાળો પૂરો થયો છે એટલે કુરિયરવાળો છોકરો હવે થોડા બિલ અને પુસ્તકો લાવે છે, પણ માર્ચની બેલેન્સ શીટ તો નવા નક્કોર તડકાને હરખાવતી, હરાવતી અને હલાવતી બપોરની નિર્જનતામાં છે. માર્ચના બપોરની બખોલમાં બેઠેલા સમયના કબૂતર મને એક શાશ્વતની કવિતા સંભળાવે છે.
અને જ્યારે અને સાહેબના ઘરે જઈએ તો આપ એક તરફ ઇન્ડોલોજીની વાત કરી મેં સંસ્કૃતમાં અને તમને હા એટલે પંડ્યા સાહેબ જોડે જ મારે વાત થતી હતી રાઈટ એટલે પંડ્યા સાહેબ જોડે એ જ વાત થતી હતી અને ઇન્ડોલોજી એક તરફ અને એક તરફ અમે હમણાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં સાહેબ અને હું બંને હરારી પર એક કલાક બોલ્યા હતા યુવલ નોઆ હરારી જેનું સેપિયન્સ ને બધું ચર્ચામાં છે એટલે સાહેબને ત્યાં જઈએ તો એક તરફ આ ઇન્ડોલોજીના પુસ્તકો હોય સંસ્કૃતમાં એમને સંસ્કૃત સેવાવ્રત એવોર્ડ જે એક નેશનલ એવોર્ડ કહેવાય છે એ સાહેબને મળ્યો 2 વર્ષ પહેલાં એટલે એ એવોર્ડ એવી વ્યક્તિને મળે છે સંસ્કૃતમાં કે જેનું જેનું આજીવિકા સંસ્કૃતથી નથી ચાલતી એટલે સંસ્કૃત સેવાવ્રત એ એવોર્ડ સાહેબને મળ્યો છે એટલે આ પણ એક એમનું આયામ છે અને સાથે સાથે મેં કીધું કે એમના ઘરે તમે જાઓ એટલે હરારી હોય એલન મસ્ક હોય પછી રોબર્ટ ફ્રોસ્ટ હોય પછી એટલે રોબોટિક્સ પણ સાહેબ વાંચતા હોય જોડે જોડે એટલે ત્યાં ફ્રોસ્ટ વાત કરે ધ રાઇઝ ઓફ રોબોટ્સ એટલે આપણે અત્યારે સાહિત્યકારો માર્ટિન ફોર્ડની પુસ્તક છે રાઇઝ ઓફ રોબોટ્સ એટલે અત્યારે આપણે સાહિત્યકારો વાત કરતા હોય તો કયો સાહિત્યકાર ઉભર્યો એ જ રાઇઝ ઓફ અ રાઇટર પણ સાહેબનું જે આખું જે વૈશ્વિક પરિપ્રેક્ષ્ય છે એટલે રાઇઝ ઓફ અ રોબોટ્સ અને પીજી વુડ હાઉસ વાંચતા હોય સાહેબ એટલે એ બધું એક આખું એટલે અત્યારે કોઈ સાહિત્યકાર આ બધું વાંચતા નથી અને સમયનો પગરવ અને એમના બીજા લખાણોમાં એમના બીજા ગદ્યમાં આ બધું પડઘાય છે અને એટલા માટે એક બહુ જ મેજર ગદ્યકાર આપણા નિબંધકાર બગીજા સાહેબ છે અને એ માટે એમને આપણે તાળીઓના ગડગડાથી વધાવીશું અને હવે હું પ્રાર્થનાબેનને વિનંતી કરીશ કે એમના એમની કવિતાઓનું પઠન કરે થેન્ક યુ મને આમ તો પપ્પાએ કીધું હતું કે સોરી કવિ ભાગ્યેશ છે એમ કીધું હતું કે બહુ જ ગમતી તારી ગમતી શ્રેષ્ઠ રચનાઓ વિશે તું બોલજે હવે એવું છે કે બીંગ અ દીકરી કે બીજો કોઈ રીઝન હોઈ શકે મેં બધી જ કવિતાઓ ફંફોસી નાખી શ્રેષ્ઠતાની માપણી સહેલી નથી પણ એટલું ચોક્કસ કહું કે મને એવું લાગ્યું કે એમની 2 રચનાઓ છે જેનાથી આ 3 કાવ્ય સંગ્રહો હંમેશા ઉતરતા જ રહેશે અને એ 2 રચનાઓ છે હું અને લજ્જા અમે અમારી જાતે અમારા વખાણ માટે સ્વાવલંબી છીએ અને એમની સૌથી શ્રેષ્ઠ રચનાઓ હું અને લજ્જા છીએ એવું અમે માનીએ છીએ એના પછી બધી કવિતાઓ છે પછીની બધી જ કવિતાઓ શ્રેષ્ઠ જ છે એટલે એમાંથી મારે થોડી સિલેક્ટ કરી અને તમારી આગળ રજૂ કરવાની હતી પહેલાં તો આ વ્યક્તિ વિશે એમ કહું કે પિતા તરીકે નહીં પણ એક વ્યક્તિ તરીકે કહું તો એ બહુ સારા મિત્ર છે એ બહુ જ સારા સંવેદનશીલ હોવું હમણાં દેવકલાભાઈએ જે વાત કરી કે બધા જ આયામોને એમણે ટચ કર્યો છે તો મારે એવું કહેવું છે કે એ બધી જ સંવેદનશીલતાની બધી જ પરાકાષ્ઠાઓને અડે છે ને એના પહેલાં તો એમ કહેવાય કે એમના જે ગદ્ય સંગ્રહ છે કે એમના જે નિબંધો છે ને એનું પોત તમે પોતની વાત કરતા હતા ને તો એ એટલું એકદમ ભીંજાયેલું છે અને જો તમે નીચવો ને તો એમાંથી કવિતા જ નીકળે તો આ કવિતાઓ છે ને એમના ગદ્યમાં એક બહુ જ વાત મારે એ કહેવી જ રહી કે એમનું ગદ્ય છે ને એ એકદમ કવિતામય છે એટલે વાંચવાની વધારે મજા આવે છે નિબંધોમાં કવિતા એ એમની વિશેષતા છે અને હવે મારે એવું પણ કહેવું છે કે એ વ્યક્તિ એ એવા વ્યક્તિ છે કે એમને છે ને કોઈ એવું અણગમું જ નથી કોઈ પણ વ્યક્તિમાં એવું હોય કે આ મને ગમે છે ને આ મને નથી ગમતું અમને શીખવવા માટે તો એમણે ચોક્કસ એવું બધું શીખવ્યું જ છે કે કંઈ ના ગમે એવું કંઈ હોવું ના જોઈએ પણ એ પોતાનામાં પણ એટલું જ ઉતાર્યું કે કંઈ ના ગમે એવું કંઈ છે જ નહીં મીરાની જેમ મને મળજો એ કાવ્ય સંગ્રહમાં એમણે જ્યારે એમની કેફિયતમાં લખે છે ત્યારે એમનો હુંફોચ્ચાર છે જેમણે એમને હુંફ આપેલી છે એવા વ્યક્તિઓમાં જે માણસો એમને સૌથી વધારે ત્રસ્ત કરી કાઢ્યા છે ને એ લોકોના નામ એમણે લખી અને એમ કીધું છે કે આમણે મને હુંફ આપી છે આ એ વ્યક્તિ છે
કે જેમણે સૌથી વધારે એમને સ્ટ્રેસ લાગ્યો છે ને એ વ્યક્તિઓના નામ છે કે બધાની પાસે મીરાની જેમ મને મળજો એ કાવ્ય સંગ્રહ છે જ, હું એવું માનું જ છું. એટલે મારે કોઈના નામ નથી દેવા, પણ બહુ જ સુંદર, એટલે એવું કહેવાય કે જે ઉમળકાવાળો માણસ છે ને એ બધું જ સ્વીકાર કરી શકે છે, આ એવા માણસ છે. હું કવિતાનું વાંચન કરું છું, પણ એના પહેલાં મારે આટલું કહેવું હતું. સુરેશ દલાલ એમ કહે છે કે ભાગ્યશ જા એ શબ્દને શોધતા નથી, પણ શબ્દ એમને શોધતા આવે છે. પતંગિયું નામના કાવ્ય પર સહજ નજર નાખીએ તો ખ્યાલ આવે કે ફફડાટ માટે એવું કહે છે કે પવનનું નાનું પડીકું ખુલી ગયું હોય એને પતંગિયું કહેવાય. અને રૂમનું એઠું એકાંત, પવન પણ કેવો કાળો પડી ગયો છે, આવા બધા કલ્પનો જેમણે કર્યા છે એ આપણી વચ્ચે છે. તો મારે એમની કવિતા વાંચવાની છે અને એ મારું અહોભાગ્ય છે. હવે હું એમની કવિતાઓ ખાસ વાંચું છું. પહેલી કવિતા છે, એમને મેં એકદમ સિક્રેટ રાખ્યું છે, મેં કીધું જ નથી કે હું કઈ કવિતાઓ વાંચવાની છું. મેં ખાલી જાણી લીધું કે એ શું, એ કઈ કઈ કવિતાઓ બોલવાના છે. મેં એમને કીધું તમે મને પૂછતા નહીં, મને જે ગમશે હું બોલી લઈશ, અને એમણે મને હા પાડી દીધી છે. આ કવિતા છે વાયરાની જેમ. એમના ગીત એ મારા બહુ જ નજીક રહ્યા છે. શબ્દોની જેમ તમે સચવાણા નહીં, શબ્દોની જેમ તમે સચવાણા નહીં, અને વાયરાની જેમ રહ્યા વહેતા. આપલામાં ચિત્ર્યા છે વાદળ મેં ચાર, છતાં સંદેશો ક્યાંય નથી કહેતા. ને મોરલાની આંખમાં ભીનું આકાશ, એથી મોરપીછ આછેરું મલકે. કોરા પરબીડિયા પર સરનામું લખીએ, ને પેનમાંથી કેમ કશું છલકે. ને ધારો કે વાર્તાને છેડો ન હોય, છતાં કેમ એ સદીઓથી કહેતા. શબ્દોની જેમ તમે સચવાણા નહીં, અને વાયરાની જેમ રહ્યા વહેતા. હવે હવે બહુ જ અદ્ભુત પંક્તિ છે કે સામે મળ્યો તો એક પર્વતનો ઢાળ, કે સામે મળ્યો તો એક પર્વતનો ઢાળ, અને ઢાળ પછી ચકલીનો માળો. સામે મળ્યો તો એક પર્વતનો ઢાળ, ને ઢાળ પછી ચકલીનો માળો. ખીણોમાં ઉતરાતા ધસમસતા ઝાડ, અને માળો રોકે કે રોકે ડાળો. સપનાની જેમ અમે વાર્તાની જેમ, સપનાની જેમ અમે વાર્તાની જેમ, અમે દરિયાની જેમ રહ્યા સહેતા. શબ્દોની જેમ તમે સચવાણા નહીં, અને વાયરાની જેમ રહ્યા વહેતા. આ છે ને એક બીજી એક રચના હું તમને કહું કે આમાં એવું છે કે એ શોધે છે જ્યારે કંઈક કલ્પનોમાં. તો એક એમની બહુ જ પોપ્યુલર રચના છે, અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યા. એના વિશે તો મેં એક આર્ટિકલ પણ લખ્યો હતો કે અમે દરિયામાં ડૂબેલી નદીઓના નામ, તમે નદીઓના ડૂબેલા ગાન. અમે આબ ઉગતું જોયું ને તમે યાદ આવ્યા, નામ ડૂબતું જોયું ને તમે યાદ આવ્યા. અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યા, અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યા. હવે આમાં આટલી બધી સુંદર, અને એકચ્યુઅલી આમ જોવા જઈએ તો બહુ સ્પિરિચ્યુઅલ વાત કરેલી છે. એમની દરેક કવિતા જ્યારે એક સંવેદનશીલ વાતથી શરૂ થાય છે, કે એક લાગણીની વાતથી શરૂ થાય છે, કે રોમાન્સથી શરૂ થાય છે, એમાં અદ્વૈત પણ હોય છે, વેદાંત હંમેશા હોય છે. તો આ બધી જ વસ્તુઓને એક જગ્યા પર મૂકવું એ બહુ જ અઘરો વિષય હોય છે, પણ એમણે એ બધી જ વસ્તુઓનું સાયુજ્ય સાધ્યું છે, એટલે એની બહુ મજા આવે છે. હવે એ જે પેઇન વિશે જ્યારે લખે છે, તો હું એના વિશે એક બીજી રચના સંભળાવું. આ પણ એક બહુ સરસ રીતે કમ્પોઝ થયેલી કવિતા છે. ટાઇટલ છે આંસુ. કે આંસુ બનીને કોઈ નીકળ્યું બહાર, ત્યાં તો હોઠોએ બંધ કરી વાર્તા. આંસુ બનીને કોઈ નીકળ્યું બહાર, ત્યાં તો હોઠોએ બંધ કરી વાર્તા. આંગણાનો તડકો તો ઉભરાણો ગાલ પર, ઉના નિશ્વાસ એને ઠારતા. ને શેરીઓમાં ધૂળ બની ઉડતું આકાશ, કલ્પન. શેરીઓમાં ધૂળ બની ઉડતું આકાશ, એને આશા કહું કે કહું રોષ. દીવાથી થરથરતો પીળો પ્રકાશ, એને કાંઠે અંધારો અફસોસ.
જેમ સૂરજની જેમ અમે ટીંગાણા માર્ગમાં, આ એમની બારીકાઈ છે કે સૂરજની જેમ અમે ટીંગાણા માર્ગમાં આંખ થકી મટકું ન મારતા, આંસુ બનીને કોક નીકળું બહાર ત્યાં તો હોઠોએ બંધ કરી વાર્તા. ને કેવો આ રસ્તો ને કેવો વળાંક આ, બહુ સુંદર છે આ પંક્તિ, કે કેવો આ રસ્તો ને કેવો વળાંક આ, કેવી ભૂગોળ ગોળ ગામની, કાંકરી મળે ને મળે ગાગર રાધાની, છતાં કાન વગર મથુરા શું કામની. અધવચ્ચે અટકેલા રસ્તાનો વાંક મને ભૂલી પડેલી ના ધારતા, આંસુ બનીને કોક નીકળું બહાર અને હોઠોએ બંધ કરી વાર્તા. એમની વેદનામાં પણ એટલી બધી એમની સંવેદના છે, એની સાથે સાથે એમને જે પ્રકૃતિને જોડવી છે. હું લિટરેચરની સ્ટુડન્ટ છું એટલે મેં બહુ જ બધા કન્ટ્રીઝના રાઇટર્સને વાંચ્યા છે, અને હું એવું કહું કે જ્યારે પ્રકૃતિના પગલાં પડતા હોય ને, એમાં પગલાં પોતાના મૂકી મૂકીને કવિઓ ચાલતા શીખતા હોય છે, કોઈ પણ નિબંધકાર લખતા શીખતા હોય છે, શબ્દ શીખતા હોય છે. પણ આ વ્યક્તિ છે ને, એ પ્રકૃતિના પગલાંને ફોલો કરે છે કે એવું કંઈ નથી હોતું. આ એમના પગલાંમાં પ્રકૃતિને રોપે છે અને પ્રકૃતિ ત્યાં ઉગતી હોય છે. એમના જાંબુનું ઝાડ સાંભળીને તમને એવું જ કંઈક થશે. એ બહુ મજાના કવિ છે એટલે એમને સાંભળવું વધારે માણવાની વધારે મજા આવે એવી વાત છે. પણ તો પણ મારે જેટલું કહેવાનું છે એટલું તો હું કહીને જ રહીશ કે મારે મને પપ્પાની સામે બોલવાનો બહુ ઓછો મોકો મળે છે. આને સામે બોલવું ગણો કે ગમે તે ગણો, પણ આ ચાન્સ હું ગુમાવવાની નથી. આ એક બીજું ગીત છે જે મારું બહુ જ ગમતું ગીત છે. આ એમનું રોમેન્ટિસિઝમ છે કે તમે અહીંયા રહો તો મને સારું રહે, આ જળને વહેવાનું કંઈ કારણ રહે, તમે આંખોથી આંસુ નીચોવી લીધું, આ વાદળને રડવાનું કાનમાં કીધું, તમે આવજો કહીને પછી આવશો નહીં, તમે ભૂલવાની ભ્રમણામાં ફાવશો નહીં, આ શબ્દોને ઊંડું એક વળગણ રહે, આ જળને વહેવાનું કંઈ કારણ રહે. ને અહીં ઉપવનમાં આંસુના ઉક્ષે બે ફૂલ, અહીં ઉપવનમાં આંસુના ઉક્ષે બે ફૂલ, આ ભરડશે કે તડકામાં સળગીતી ભૂલ, તમે આશાની આશામાં રડશો નહીં, તમે હસવામાં હસવાનું ભરશો નહીં, અહીં વૃક્ષોનું ડોલવાનું કાયમ રહે, તમે અહીંયા રહો તો મને સારું રહે. અને મારા અને પછી છે, હવે સૂરજ આથમશે તો ગમશે નહીં, એક સપનાનો પગરવ વર્તાશે નહીં. આ બધું પપ્પાએ મમ્મી માટે લખ્યું છે જ્યારે અમેરિકા રહેતા હતા. આ બોલ ખોલી કાઢું છું. હવે સૂરજ આથમશે તો ગમશે નહીં, એક સપનાનો પગરવ વર્તાશે નહીં, રાતે તારાઓમાં ઝીલશું નહીં, અમે આભ સાથે કોઈ દી બોલશું નહીં, મારા દર્દોનું એક મને મારણ રહે, તમે અહીંયા રહો તો મને સારું રહે. એક પંખી સૂરજ સામે સળગી જશે, એના સપનાઓ વીજળીમાં ઓગળી જશે, તમે ચીરી આકાશ ક્યાંય ઉડતા નહીં. અમારે બહુ દૂર જવાનું હોય છે. તમે ચીરી આકાશ ક્યાંય ઉડતા નહીં, આ ખારા સાગરને ખૂંદતા નહીં, અહીં વરસાદે વરસાદે ભીનું રહે, તમે અહીંયા રહો તો મને સારું રહે. એક રસ્તો વળાંક થઈ ચાલ્યો જશે, હવે ભવિષ્ય છે, એક રસ્તો વળાંક થઈ ચાલ્યો જશે, આ શબ્દોને અર્થનામે લકવો થશે, એક ઝાડ ઉપર પછડાશે મારું આકાશ, આ ગાલ ઉપર આંસુના ઊના ઉછવાસ, આ રસ્તાને રસ્તામાં રસ્તો રહે, તમે અહીંયા રહો તો મને સારું રહે. એકદમ એકદમ એવું છે ને કે અમુક કશું બાકી ના રાખાય અંતે, એટલા માટે હું બધા હિસાબો પૂરા કરી કાઢું. એટલે એમની એક કવિતાનું ટાઇટલ છે બાકી હિસાબ, એનાથી હું બધું પૂરું કરી કાઢું છું. કે સાત સાત જન્મોના બાકી હિસાબ, સહેજ આવો તો આંખ એક માંડીએ, સાત સાત જન્મોના બાકી હિસાબ, સહેજ આવો તો આંખ એક માંડીએ, વિશ્વાસે વિશ્વાસે વિકસ્યા છે શ્વાસ, સહેજ બેસો તો વાત એક માંડીએ. મેં સહરાની એકલતા, હવે બહુ જ સરસ કલ્પન છે કે સહરાની એકલતા લીમડાનું ઝાડ બની કંપે છે ઓરડાની જાળીમાં,
સહરાની એકલતા લીમડાનું ઝાડ બની કંપે છે ઓરડાની જાળીમાં, ફૂલો પર વેરાયેલ પગરવ પતંગિયાના તડફડતા પૂજાની થાળીમાં. થાકેલા સૂરજની ગુફ્તગો સાંભળવા આવો તો ક્યાંક કાન માંડીએ. વિશ્વાસે વિશ્વાસે વિકસ્યા છે શ્વાસ, સહેજ બેસો તો વાત એક માંડીએ. ને આવજોના થીજેલા શબ્દોની ગલીઓમાં સરનામાં આપવાનો અર્થ શો? આવજોના થીજેલા શબ્દોની ગલીઓમાં સરનામાં આપવાનો અર્થ શો? સાત સાત જન્મોની ઈચ્છાનો સરવાળો કરવા ન કરવાનો અર્થ શો? આવજોના થીજેલા શબ્દોની ગલીઓમાં સરનામાં આપવાનો અર્થ શો? ને સાત સાત જન્મોની ઈચ્છાનો સરવાળો કરવા ન કરવાનો અર્થ શો? વીતેલી વાતોના વહેતા પ્રવાહ ઉપર આવો તો જન્મારો તારીએ. સાત સાત જન્મોના બાકી હિસાબ સહેજ આવો તો આંખ એક માંડીએ. તમારી સામે રજૂ કરું છું મહાન વક્તા, મારા પપ્પા, નિબંધકાર અને કવિ. વાગર્થૌ ઇવ સંપૃક્તૌ વાગર્થઃ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. એક ખુરશી ખાલી છે, અજયભાઈની છે પણ કોની છે મને ખબર છે. ત્યાં વિનોદ ભટ્ટ બેઠા છે. આજે વિનોદભાઈ હોત તો સવારથી મને ફોન કર્યો હતો. આજે મારો ભાગ્યેશ કેમ સ્નેહલભાઈ, બરાબર ને? મને મારા પિતાજી ગયા પછી કોઈ વ્યક્તિએ નિર્દોષ પ્રેમ કર્યો હોય, કોઈ એજન્ડા નહીં, હું એમને કંઈ આપી શકું એમ નહોતો, અને એ પણ મને કશું આપવા માગતા નહોતા. એ કે માત્ર આપણે પ્રેમ કરવો છે યાર, આવો ને. અને એટલો બધો ચિક્કાર પ્રેમ કર્યો. એટલે એ એમની ખુરશી ખાલી હોય કે ના હોય, એમની સૂક્ષ્મ હાજરી અહીંયા છે અને જ્યાં હશે ત્યાં એ બરાબર મને સાંભળતા જ હશે. વિક્રમભાઈ અહીંયા છે, એમને ખબર છે. અમે રોજ સવારે ગાંધીનગરથી હું એમને ફોન કરું એટલે એક પાંચ ચાર સાડા ચાર વર્ષ તો એકદમ અકાદમી પહેલાં અને પછી અકાદમી પછી છેક સુધી આવો મિત્ર, આટલો મોટો માણસ, આટલા મોડા મારી ઓળખાણ થઈ ને એ હું મારા નસીબમાં રહેલા ભાગ્ય. અને તમે ગ્રહો જોઈ આપજો સ્નેહલભાઈ કે આટલા બધા મોડા કેમ મળ્યા. પણ એને કહ્યું છે ને રિલકે કે નથિંગ હેપન્સ લેટ, એકચ્યુઅલી ઇટ્સ અવર ફિલિંગ. એ તો આપણે એવું માનીએ છીએ કે આ લેટ થયું, ખરેખર તો એમને નક્કી જ બધા ડેસ્ટિનેશન્સ બધા ડિસાઇડ કરેલા હોય છે. અહીંયા તો આખું નક્ષત્ર મંદિર, મારા દાદુ અહીં બેઠા છે, મુકેશભાઈ, હર્ષદભાઈ, માધવ રામાનુજ. માધવ રામાનુજ ને એક એવી કહાની છે કે અમે હું યુનિવર્સિટીમાં જ્યારે પહેલાં શરૂઆતમાં ગીતો લખતો હતો તો યુનિવર્સિટીમાં અમે દાળવાડા લઈને ઊભા હોઈએ અને માધવભાઈ ત્યાં આવે અને સુધારી આપે કે એને અહીંયા અહીંયા લય ભંગ થાય છે. એટલે માધવભાઈ સતત આમ પ્રેરણા અને પછી મિત્રતા અને ઘનિષ્ઠ મિત્રતા. એટલે અમારા સંસ્કૃત જગતના બે મોટા દિગ્ગજ વિજયભાઈ અને હર્ષદેવ માધવ બંને અહીંયા છે. આપણા પૂર્વ મેયર અને મારા મિત્ર જ અહીંયા તો અસિતભાઈ આપણી વચ્ચે છે. મને બહુ ગૌરવ છે સાહેબ કે આ બધા મિત્રો અહીંયા. નિસર્ગ મને બહુ, એટલે એક વક્તા તરીકે, એક અભ્યાસુ તરીકે હું એના બિલકુલ પ્રેમમાં છું. નિસર્ગ જે રીતે લખે છે, તમે જુઓ નવી મેહુલે વાત કરી પણ નિસર્ગની કલમ પણ આપણે બહુ અવલોકવા જેવી છે કે કેવી રીતે નવી વાત આવી રહી છે. મોહનભાઈ જે દલિત ચેતનાની વાત કરે છે એમના ડેરીમાં કે બીજી વાર્તાઓમાં, તો એ એક જુદો આયામ છે. અને એને હું આજે એક કવિતાને હું જુદા પરિપ્રેક્ષ્યમાં મૂકવા માગું છું. આજે હું એક વાત કરીશ પણ વિક્રમભાઈ પણ અમારા મિત્ર, અહીંયા તો બધા જ છે, મિત્રો જ છે. પ્રહર આટલો સરસ, એટલે જેને ગાવું છે. અર્ચન હમણાં તો વિલનના રોલમાં પણ કામ કરે છે. આજે તો સાહેબ આપને સલામ. નમ્રતાબેન અહીંયા, નમ્રતાબેને મારા કૃષ્ણ ગીતો ખૂબ ગાયા છે. એટલે
થેન્ક યુ વેરી મચ. અને નિહારિકાબેન અને વિપુલભાઈ કાયમ માટે હોય, આ બાજુ સુધીરભાઈ છેક ડલ્લાસથી આવ્યા છે, એટલે નકશામાં જેમ તમે પેલી બાજુ રહો છો એમ અહીંયા પણ રહ્યા છે, એટલે આ આખું આમ સરસ નાનકડી પૃથ્વી આપણી, એમાં આજે શબ્દની વાત કરવાની છે વિનોદભાઈને. એટલે માટે યાદ કર, વિનોદભાઈનો એક પ્રસંગ છે, એનાથી જ શરૂ કરું. મને લાગે છે કે મારી વાત કંઈક બીજી રીતે કરવી હતી, પણ હવે વિનોદભાઈ બહુ જ મને કેટલાય વખતથી, છેલ્લી 5-7 મિનિટથી હું બહુ ડિસ્ટર્બ થઈ ગયો હતો વિનોદભાઈ વગર રહેવું. એટલે વિનોદભાઈએ મને એક વાત કરેલી કે એક વખતે એ રિક્ષામાં બેસવા જતા હતા અને પેલા રિક્ષાવાળા સાથે કંઈ વાત કરતા હશે. એ દરમિયાનમાં અમદાવાદના બે છોકરાઓ અંદર અંદર વાત કરતા હતા અને શરત લગાવવા માંડ્યા કે આ પેલા છે ને એ આપણા મહાન હાસ્ય લેખક વિનોદ ભટ્ટ. એટલે પેલો કે હતા હશે વિનોદ ભટ્ટ, કે આ વિનોદ ભટ્ટ નથી યાર, બીજા કોક છે. એટલે કે લાગી શરત, કે શરત ચાલો. એટલે બે છોકરાઓ રિક્ષા પાસે આવ્યા ને વિનોદભાઈને આમ ખભે હાથ અડાડ્યો, એટલે કે વિનોદભાઈને કે તમે વિનોદ ભટ્ટ ને? એટલે વિનોદભાઈ બે છોકરા જેવા કે ચાલો આપણે ટીખળ કરીએ. એટલે વિનોદભાઈએ કહ્યું કે ના, હું વિનોદ ભટ્ટ નહીં. એટલે તરત જ પેલા બીજા છોકરાએ પેલાને માર્યો બરાબર, કે જો હું નતો કહેતો આ તો સાલો કોઈ બંધ પડેલી મિલનો મજૂર છે કે આ, કે વિનોદ ભટ્ટ આવા હતા છે, વિનોદ ભટ્ટ કેટલા સ્માર્ટ હોય એમ. તો એ વિનોદભાઈ એટલે પોતાના ઉપર, એને મેં કહ્યું દાદુ અશોકભાઈ, એને અમે દાદુ કહીએ, આપણે બધા કહીએ, આખું અમદાવાદ શું આખું ગુજરાત કહે છે. એટલે વિનોદભાઈને મેં કહ્યું કે વિનોદભાઈ મારે પણ હવે હાસ્યમાં પણ લખવું છે, એટલે હું છેલ્લા પ્રકરણથી પહેલું પ્રકરણ શરૂ કરું છું, મારે હાસ્યમાં લખવું છે. એટલે કે એ વખત હું મારા વાઈફ બંને ગયેલા, અમારે જ્યારે ભાજીપાઉં ખાવાની ઈચ્છા થાય ત્યારે અમે એમના ઘેર જઈએ. એટલે ઓનેસ્ટ તમને ખબર છે, તમે હતા એ વખતે, આપણે 2010 મોદી સાહેબને સાથે પેલું રવિશંકર રાવલ કલાભવનમાં સંસ્કૃતિ હોલનું ઉદ્ઘાટન કર્યું, પછી હું માધવભાઈ રતિલાલ બોરીસાગર વિનોદભાઈ અમે બધા ઓનેસ્ટમાં ભાજીપાઉં ખાવા ગયા. એટલે મેં કહ્યું કે જુઓ આ મારું સાસરું એમ અમદાવાદ, એમ જુઓ કેવું જોરદાર છે, અહીંયા ભાજીપાઉંવાળા પણ ઓનેસ્ટ છે એમ. પણ હજી તો જુઓ આ વિનોદભાઈ, એટલે વિનોદભાઈ તમે ગમે એવો બોલ અઘરો નાખો સાહેબ, છગ્ગો મારે જ. મને કે બોસ એવું નહીં, અહીંયા ભાજીપાઉંવાળા જ ઓનેસ્ટ છે. એમની જે તાકાત, એટલે અમે બે બેઠા હતા, મેં કીધું બાપુ, હું ક્યારેક કાકા કહું, ક્યારેક બાપુ કહું, ક્યારેક એમ મૂડ આવે એવી રીતે કહીએ એમ. તો મને કહે કે હાસ્ય લેખક થવા માટે 3 શરતો છે. મેં કીધું એમ, કહો કહો. એટલે એક તો પહેલા પોતાના ઉપર હસતા આવડવું જોઈએ, બહુ મોટી હિંમત જોઈએ, કે અને કે હું પત્રકારો આગળ કહી શકું કે હું મીડિયોકર છું, પણ તમારા જે બહુ વિદ્વાનો છે ને એ વંચાતા નથી, હું વંચાવું છું. આ એમને DNNના ઇન્ટરવ્યુમાં આપેલું કે એક તો પહેલાં પોતાના ઉપર હસતા આવડવું જોઈએ, બીજું નિર્દંશ અને નિર્ભયતા, કોઈ દંશ નહીં રાખવાનો કે આને પાડી દેવો છે ને આને ફિટ કરી દેવો છે ને એવું કશું નહીં, અને હૃદય સાફ હોવું જોઈએ, અને કે બે પત્ની હોય ને તો હ્યુમર સારો આવે. હવે મારી વાઈફે આંખો કાઢી, એ ખાડિયાના આ એ ખાડિયાના, એટલે ખાડિયાનું યુદ્ધ જામ્યું. એટલે વિનોદભાઈ કે બેન ગુસ્સો કરવાની જરૂર નથી, હું માહિતી આપું છું, પ્રોત્સાહન નથી આપતો. તો આવા વિનોદભાઈ, એટલે હાસ્ય મને પણ બહુ ગમ્યું, રચ્યું જચ્યું. બીજું હમણાં તારકભાઈમાં તે દિવસ મેં કહ્યું હતું કે એમને મને તારકભાઈને બંને જણા હાજર હતા, ત્યારે મેં કહ્યું કે મારે હાસ્યમાં મેં લખવાનું શરૂ કર્યું છે ને 24 નિબંધ થઈ ગયા છે, એટલે મને કે 35 કરો પછી આપણે વાત કરીએ આગળ. અને તારકભાઈએ હસતા હસતા કહેલું કે વિનોદ શું કહેવું છે, ભાગ્યેશભાઈ તો લખી શકશે ને? એટલે કે હા, એટલા માટે લખી શકશે કે એમનામાં DNA ડિફેક્ટ છે, કે નાગર છે, એટલે કે હસવાનું તો સામાન્ય સ્વાભાવિક હોવું જોઈએ, એમને હસવાનું તો આવવું જ જોઈએ, સેન્સ ઓફ હ્યુમર તો હોય જ ને, નહીં તો સેન્સ ઓફ હોરર થઈ જાય. તો આ વિનોદભાઈને યાદ કરીને આજે મારી વાત કરવાની છે, બહુ લિમિટેડ સમય છે, બહુ મોટી યાત્રા છે. અને ચંદ્રકાંત બક્ષી માધવભાઈ એ વખતે
મોદી સાહેબના બહુ દોસ્ત, પર્સનલ બહુ દોસ્ત થયેલા અને બહુ મળવા આવતા હતા. પછી આવીને મારી પાસે બેસે એટલે એમના જે કંઈ કામ હોય એટલે મોદી સાહેબ કે ભાઈ ભાગ્યશ જોડે જાઓ, હું વાત કરી દઉં છું. પછી અમે બેઠા હોઈએ એટલે ચંદ્રકાંત બક્ષી મને એક વાત કહી, એ મને બરાબર જચી ગયેલી. મને કે બાપુ તમે બહુ જ લખો. મેં કીધું કેમ? એટલે કે આપણો સર્જક છે ને એની પાસે અનુભવ નથી. આપણા સર્જકને દુનિયા સાથે ડિસ્કનેક્ટ છે. તમે તો દુનિયા સાથે આટલું બધું લેવા દેવા સાથે, કે તમે છાપાઓ સાથે આટલું બધું કામ કરતા હો, તમે 7.5-8 વર્ષ કલેક્ટરી કરી છે, મામલતદારી કરી છે, સડકથી આગમાં ગયો છું ને મારી સામે ગોળીબાર પણ થયા છે, એટલે આ બધા અનુભવો છે. અને કોઈ હજી તો 24 વર્ષનો યુવાન હતો હું, લગ્ન પણ નહોતા થયા અને એક બેન સળગી ગઈ, એનું ડાઈંગ ડેક્લેરેશન લેવાનું હતું, એટલે પહેલી વખતે કોઈ 80% દાઝેલી સ્ત્રી સામે ઊભા રહેવાનું અને એનું સ્ટેટમેન્ટ લેવાનું, કે આ બધા અનુભવો છે તમારી પાસે. માનવ સંવેદનાનું તમને એક મોટું ભાથું છે. તો કે તમે લખો એટલે મારી પ્રેરણા જે બધી છે ને, આમ તો મારું બાળપણ જ આખી પ્રેરણા છે. એટલે હું આખી મારી કેરિયરને પહેલાં થોડી વાત કરીને પછી મારા 7 કે 8 જે આયામો છે કવિતાના અને ગદ્યના, તો ભાઈ મેહુલે સરસ વાત કરી. ગદ્ય વાંચવાનું અત્યારે એટલું બધું શક્ય નહીં બને જેટલું જોઈએ આપણે કેવું થાય છે, પણ હું મારા આખી વાતને હું 4 તબક્કામાં જોઉં છું. એક, મારું બાળપણ. કેવું બાળપણ! આજના છોકરાઓને તો ફેરીટેલ જેવું લાગે. 6 ફૂટ ઊંચા, ભસ્માંકિત લલાટવાળા, શુદ્ધ ઉચ્ચારો, 4 વાગે ઉઠીને જે વેદમંત્ર ભણતા હોય એવા પિતાજી, જે મારા શિક્ષક પણ ખરા, અને સવારે 5 વાગે અમારી સાથે દોડવા આવે, એટલે 500 છોકરા દોડતા હોય એની સાથે આચાર્ય પણ દોડતા હોય, પછી અમે બધા સાથે સૂર્ય નમસ્કાર કરીએ અને પછી બેસીને ગીતા વાંચવાની, ભગવદ્ ગીતાનો પાઠ કરવાનો. આ બાળપણ, નિમકુંજ જ્યાં 7 લીમડાઓ ભેગા થાય ત્યાં બધા બેસીને પ્રાર્થના કરે, ત્યાં રોજ ગાંધીજીની આત્મકથાનો એક પાઠ વંચાય, ત્યાં રોજ એક શ્લોક સમજાવાય, ત્યાં રોજ એક સાયન્સ ક્લબનો વિદ્યાર્થી ઊભો થઈને કોઈક સાયન્સની વાત કરે. અને એ વખતે મારા પિતાજી એમ કે મારા વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને સંસ્કૃત સાથે જ આવડવું જોઈએ. અને SSCમાં વિદાય થયા ત્યારે એમને કહેલું કે આઈ વોન્ટ દેટ યુ શુડ બી પ્રોફિશિયન્ટ ઇન ઇંગ્લિશ સો દેટ યુ કેન એબ્યુઝ ઇંગ્લિશ ઇન ઇંગ્લિશ. તમને અંગ્રેજી એટલા માટે આવડવું જોઈએ કે તમે અંગ્રેજીમાં અંગ્રેજીને ગાળ દઈ શકો. મારે ભાષાભિમાનવાળા વિદ્યાર્થીઓ જોઈએ છે, મારે કારકુનો નથી જોઈતા. તમે જીવનમાં કશું કેવું કરો, અને બધા કેટલા બધા વિદ્યાર્થીઓ, એક સામાન્ય પ્રજાપતિનો દીકરો અત્યારે કેનેડામાં ન્યુક્લિયર ડિઝાઇન એન્જિનિયર હોય અને કેનેડાના આખા ન્યુક્લિયર ડિઝાઇન અને એના આખા પ્લાનનો હેડ હોય, ગુજરાતી મીડિયમમાં ભણેલા છોકરા. એટલે એ રોમેન્ટિસિઝમ, એટલે હું મારી એ સરઢવની યાદો. અને સંગીત તો કેવું સાહેબ, મારા પિતાજી ગાય અને જો કોઈ દિવસે ચોમાસામાં સવારે વહેલા 4 વાગે વરસાદ પડે ને તો અમને ઉઠાડે, ભાગ્યશ ઉઠી જાઓ. મેં કેમ? એ કે વરસાદ પડે છે જ્યારે પરસાડમાં આવો. એટલે અમે બેઠા, પછી અમારા ઘરમાં એવો રિવાજ કે જે તેજસ્વી વિદ્યાર્થીઓ બધા અમારા ઘેર રહે, એટલે અમે જો 3-4 જણા હોઈએ, નંદુભાઈ પ્રજાપતિ, મનુભાઈ નાઈ, આ બધા છોકરાઓને લઈને અમે બેઠા હોઈએ, એ હાર્મોનિયમ લઈ આવે અને વરસાદ પડતો હોય એ વખતે હાર્મોનિયમ વગાડે અને સાથે મેઘદૂત ગાય, કે મંદાક્રાંતાની સુંદરતા હું તમને સમજાવું. મયા જીવને પાઠશાળાયાં મુખમ ન દૃષ્ટમ, અહમ તો ગ્રામ્ય ક્ષેત્રે પઠિતમ, કિંતુ સંસ્કૃતસ્ય ઈદૃશમ સંસ્કારઃ એતા દૃઢીભૂતઃ તેન કારણેન સરળતયા સંસ્કૃતે પ્રવચનમ અપિ પ્રદાતુમ અહમ શક્નોમિ. એટલે એકદમ એવી ભાષા, એ એટલી મજા આવે, એ અંગ્રેજીમાં પણ બોલે, વેન એન્ડ માર્ટિનનું પણ શીખવાડે. એટલે આ ઇમ્પ્રેશન મને, ચિનુ મોદીની પેલી કવિતા યાદ આવે કે મેં મારા પિતાજીનો ફોટો ઓરડામાં મૂક્યો છે
કારણ કે હવે મારે પણ થોડી વાર પિતા થવું છે, કારણ કે પિતાજીનો ફોટો છે ને એટલે મારા માટે શક્ય જ નથી. કોઈ આ દુનિયાનો કોઈ કોઈ ન્યુક્લિયર બોમ્બ પણ મને મારા પિતાથી અલગ ના કરી છે. યમ તો ક્યારનો હારી ગયો. એટલે મને લાગે છે કે આ એક એક ઇમ્પ્રેશન, એક હું ગજવામાં મારા ગામની ભાગોર લઈને ફરું છું. એટલે એ એ મારી એક વાત છે. પછી હું કોલેજમાં આવ્યો અને ગાંધીનગરની કોલેજમાં ગામડાનો માણસ પોણી કહેતા, ગાંધીનગર કહેતા, એટલે ક્યાં તો હારો ગામડાવાળા છીએ. નાગરો બધા સૌરાષ્ટ્રના શુદ્ધ ઉચ્ચારોવાળા અમારી સામે જોયા કરે, પણ વક્તૃત્વ સ્પર્ધા થઈને નંબર આવ્યો, પરીક્ષા થઈને નંબર આવ્યો એટલે એમને ખ્યાલ આવ્યો, પણ મેડિકલમાં એડમિશન ના મળ્યું. તે દિવસથી કવિતા માટે નિસર્ગભાઈ જે આવશ્યક હોય ને એ બળવાખોરનો મારામાં જન્મ થયો. બધાને બહુ એવું આશ્ચર્ય થશે કે એટલે કવિ એટલે સરકારી માણસ હોય એટલે કન્ફર્મિસ્ટ હોય, એ તો તમે સાહેબ જેમ કહો એમ. અમારા મહેસાણામાં પટલાણી કે તમારે ભાઈ કે એમ. એવું નહીં, તોફાન બળવો, બધાને બહુ આશ્ચર્ય થાય. તમે કોઈ માની નહીં શકો, અને હજી પણ ઓફિશિયલ સિક્રેટ એક્ટ છે એટલે હું નહીં કહું બધું. પ્રાર્થનાને હું મારી આત્મકથા લખીને આપીશ, એ હું મારા મરણ પછી 30 વર્ષ પછી પ્રગટ થશે. પણ એટલે આઈ હેવ ફોટ વિથ એવરી વન, ફોટ વિથ એવરી વન. એ તો હું તો સાહિત્ય અકાદમીનો અધ્યક્ષ થયો ત્યારે ખબર પડી કે આ તો હારો આ તો જબરજસ્ત માણસ, આ ઝઘડાખોર માણસ છે. પણ હું ઝઘડા કરું એટલે હું કંઈ મારી સામે ફતવા પાડે આ તે બધાને એમ કે આ ગભરાઈ જશે, પણ એમને ખબર નથી હું સવાસેર સૂંઠ ખાઈને બહાર આવ્યો છું. તમે મને ડરાવી ના શકો, હું વાસુદેવ ઝાનો પુત્ર ભસ્મ લગાવના. મેં કીધું બહુ મોટા ચરમબંધી એક બહુ મોટા પોલિટિશિયનને મેં કહેલું, મેં કીધું સાહેબ મારા બાપા ભસ્મ લગાડતા હતા એટલે આ જે બધું છે ને બધું વધારાનું છે, બધું વધારાનું છે. આઈ કેન જસ્ટ લવ ઇટ. મને જ્યારે પેલા એ મારું અપમાન કર્યું લિંડોએ, ત્યારે મેં કીધું મારા પિતાજીએ શું ફોન કર્યો, કે નોકરી છોડવી જ છોડી દેવાની, આઈએસ એને ઘેર ગયું, આ માસ્તર ખુમારી છોડી દે બધું, કે આપણે ઇંગ્લિશના ક્લાસ ચલાવીશું. હજી તો મારામાં તાકાત છે. આ આ આ આ વાત લઈને અમે જ્યારે કોલેજમાં આવ્યા ને ત્યારે ભગવતી પ્રસાદ પંડ્યા મળ્યા, એસ આર ભટ્ટ મળ્યા, ફિરોઝ દાવર મળ્યા, એમ એસ પંડિત મળ્યા, મંગલ વિઢેકર મળ્યા, આ બધા લોકોને જોયા. સાહેબ હરતી ફરતી લાઇબ્રેરીઓ, કાલ જઈ શબ્દની શક્તિનો પરિચય થયો. કાલ જઈ કોલેજ નહોતી, એ કાલ જઈ શબ્દનો સાક્ષાત્કાર હતો. એ બધું ખિસ્સામાં ભરીને સ્વામિનારાયણસ્યત્ર મહાવિદ્યાલયે શુભે, પંડ્યા સાહેબ પઠમાનાઃ વયમ નિત્યાઃ યાનુશ્ચાર્ય વિશેષતઃ, એમ પાછા વિસર્ગનો ઉચ્ચાર એવી રીતે કરે. કન્યા વિદાય શીખવાડે શાકુંતલનો. એ 3 દિવસ સુધી હું રડ્યા કર્યો, મને એમ થયું કે ઓ બાપ રે. અને પછી મારી 2 કવિતાઓ, મારી 2 પુત્રીઓ, મને એમ કીધું કન્યા વિદાય કરવો પડશે, આપણે પણ કરવી પડશે કન્યા વિદાય. ત્યારે મને આંસુનો એકદમ તીણો પરિચય થયો. અને પછી મારા જીવનમાં હું બહુ ઝડપથી ચાલું છું, એટલા માટે કે પછી મેં ત્રિવેણીમાં શાહી સ્નાન કર્યું, નોકરી મળી, બહુ એક સાથે 7-8 નોકરીઓ મળી, બધે જ પાસ 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 પાસ. બેંકમાં, અહીંયા પ્રણવભાઈ આવ્યા છે, બેંકમાં મેનેજર એટલે પ્રોબેશનરી મેનેજરમાં ઓલ ઇન્ડિયામાં આઈ વોઝ 3rd. એટલે SBI પ્રોબેશનરી આ તે બધું, પણ બધું છોડીને સરકારમાં લાગ્યા, જેના માટે આ સાહિત્યકારો પોતાના મગજમાં એટલા બધા કાવા દાવા કરે છે, એટલી બધી ખટપટો કરે છે, જેના માટે નરેન્દ્ર મોદીએ એમ કહેલું ને કે હું તો લિમિટેડ પોલિટિક્સનો માણસ છું, મને સાહિત્યનું રાજકારણ નહીં ફાવે. હું આનંદીબેનનો આભાર માનું છું જાહેરમાં કે એમણે મને સાહિત્ય અકાદમીમાં ના મૂક્યો હોત
તો મને આ વિશ્વ જોવા જ ના મળ્યું હોત. સાહેબ માઇક ઉપર અહીંયા બૂમા બૂમ કર્યું કે આપણે તો બલિદાનોની ઉદાત કથા રચવી છે, અને બા પાછળ જઈને તને કેટલો પુરસ્કાર આપ્યો, અમને કેમ ના. અરે બાપરે, મેં જોયું એટલે મને બહુ મજા પણ આવી અને મને બહુ રિયલાઇઝેશન પણ થયું. જે પદ પ્રતિષ્ઠા અને પૈસા માટે જે દોડાદોડ મારા મારી ખૂના મરકી ચાલે છે, એ બધું ઈશ્વરે હું એમાં ના પડું અને મારો શબ્દ એમના એમ રહે એટલા માટે મને નાની ઉંમરમાં બધું આપી દીધું. પદ પ્રતિષ્ઠા અને પૈસો હું 24-25 વર્ષે તો આખો સમાજ મને સર 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 કહેતો હતો. એટલે હું સાહિત્યમાં આવ્યો છું ને એ કોઈ ઇનામ લેવા નથી આવ્યો, કોઈની કૃપાકાંક્ષતા નથી, મારે કોઈની કૃપા જોઈતી નથી. તમારે મારો શબ્દ વાંચવો હોય, સાંભળવો હોય તો સાંભળો, ના સાંભળો હોય તો વિનોદભાઈની ભાષામાં આઈ ડોન્ટ કેર, આઈ ડોન્ટ કેર. આ આ વિનોદભાઈના સંસ્કાર છે. મને મને વિનોદભાઈએ કહ્યું કે ભાગ્યેશભાઈ આવું હોય, આ હોય એટલે આવું જ હોય, આમાં તો આવું જ હોય. હું કહું કે વિનોદભાઈ આવું કહ્યું, પેલા ભાઈએ આવું કહ્યું, મેં તમારો ફોટો મૂક્યો તો બધા મારા ઉપર પસ્તાર કરે છે કે આવો વિનોદભાઈનો ફોટો મુકાતો હશે, બીમાર વિનોદભાઈનો. એટલે હું ગયો ને, આ વિનોદભાઈ તો વિનોદભાઈ છે. મેં કહેતો ભાઈ બધા જોવા શું કામ આવે છે, મેં કહેતો બધા મૂકો, ચિંતા નહીં કરવાની. મેં કીધું હું હસતો તો બધા કે કેમ હસે છે, મેં વિનોદભાઈ હસાવે, વિનોદભાઈ છે ને આ સ્નેહલભાઈને ખબર છે, વિનોદભાઈ આમ આમ ઢળી પડે હો, અમે બેસાડીએ ને એટલે પાછા જમણી બાજુ ઢળી. મેં કીધું કેમ વિનોદભાઈ ઢળી પડો, કંઈ તમને કંઈ તકલીફ થાય છે આમ તેમ. એટલે કે બાપુ મારો જન્મ ઉત્તરાયણના દિવસે છે અને જમણી બાજુ નમન છે. સાહેબ જે માણસ મરણના 3 દિવસ પહેલા આટલું હસી શકે એવા માણસના સંસ્કાર આ સાહિત્યમાં મને મળ્યા, એનું મને બહુ ગૌરવ છે. જેમ મારા પિતાજીથી શરૂ કર્યું, એસઆર ભટ્ટની વક્તૃત્વ શક્તિ જોઈ, ભગવતી પ્રસાદ પંડ્યાનું જ્ઞાન જોયું, આરાયમતી દાવરની સજ્જનતા જોઈ, ફિરોઝ દાવરનું જ્ઞાન જોયું, નિરંજન ભગતના એલિયટ ઉપરના પ્રવચનો સાંભળ્યા, ત્યારે મને ખબર પડી. અને પછી વિનોદ ભટ્ટ, એટલે ઈશ્વર જુઓ આમ 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 કરે છે. એટલે એક બાજુ રોમેન્ટિસિઝમથી શરૂ કર્યું, યુ આર કનેક્ટેડ વિથ ઇટરનલ, અને ભગવદ્ ગીતા આ બધું વાંચ્યું, પાંડુરંગ આઠવલે એક બાજુ એમના સ્વાધ્યાયમાં જવા માંડ્યા. 6ઠા ધોરણમાં તો મેં કૃષ્ણ જીવન દર્શન વાંચી કાઢેલું પાંડુરંગ આઠવલેનું, પછી તો સ્વાધ્યાય પ્રવૃત્તિ ને ડીબીટી ને આ બધાનું પિંડ રચાતા રચાતા મારો શબ્દ બન્યો છે. અને એટલે એ શબ્દ મને મને કોઈ મને લોકો મને પાછી મજા શું છે ખબર છે, નોકરીમાં પણ અને સાહિત્યમાં પણ, જે આપણે એમનો ઉછીનો શબ્દ લેવો હોય ગુણવંતભાઈનો, ગુણવંતભાઈ કહે ને શત્રુ વૈભવ, સાહેબ શું શત્રુ વૈભવ મળ્યો છે, એટલો મહાન મને ખબર પડી જાય અત્યારે. એટલે જોકે આમ પણ અમારા એવું કહેવાય છે કે તમે 3 વર્ષ કલેક્ટરશિપ કરો ને એટલે તમારામાં માણસ વાંચવાની તાકાત આવી જાય. તમે કોઈ માણસને જુઓ એટલે ખબર પડી જાય કે આનો એજન્ડા આમ છે, આનો એજન્ડા આમ છે, આ માણસ આવો છે, આનું કેરેક્ટર આવું હશે, આ માણસ જુઠ્ઠો હશે, આ માણસ સાચું નથી. મોરારી બાપુએ મને જ્યારે લેખાજોખા વિશે બોલવાનું કહ્યું ત્યારે મેં કહેલું કે જાહેર વહીવટમાં તમે તમારી પ્રશંસાને ઓળખી શકો ને તો તમારી ટીકાને ઓળંગી શકો. મેં કોઈ પ્રશંસા કરે ને એટલે હું એકદમ સાવધાન થઈ જાઉં એકદમ. મેં કીધું આ શું, આ જરા જોવું પડશે. મને કે સાહેબ તમે આયા પછી તો વડોદરામાં, મેં કીધું એવું કશું નથી ભાઈ, મારાથી તો બહુ જ બ્રિલિયન્ટ લોકો હતા એટલે તમારું કામ શું છે એની વાત કરો ને. એટલે આ આ જે તાકાત આવી ને એટલે મને મને પોતાને પણ એનાથી બહુ જ એક એક પ્રકારની મેચ્યોરિટીનો અહેસાસ થાય છે. જોકે હમણાં મેં એક લેખની શરૂઆત આવી રીતે કરેલી